પહેલાના માણસો લગાવતા, ધોળી માટી આવતી ને એ ગાયનું ગોબર બે મિક્સ કરીને લગાવી નાખે. અઠવાડિયો એ મહેનત કરે, સાતમે નવમી દાડે તો ધોળે ચકા ચક થઈ જાય. આ છાણ ની વાત કરે, લેવા માણસ કેવો છે? ગાયનું ગોબર લગાવેલા મને ગમ્યું. તમે જે અહીંયા આવીને જે બોલ્યા મને ગમ્યું. બે ભાઈ હાલો, આ બે ભાઈ સુઈ ગયા છે, પણ આપે સુજે પાલ. હા, આપને જરૂર છે સુવાની. What doesn't mean to be happy. Hello guys, good morning. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપકા હમારે નયે વ્લોગ મે. ઓર જૈસે કે આપકો પતા હૈ, આપકે પ્યાર સે હમ હમેશા ખુશ રહેતે, તો પ્લીઝ અપના પ્યાર હમ પર બનાએ રખીએ. અભી સુબહ કે 8:30 બજ રહે હે, અને અત્યારે મે ઉપર ધાબા ઉપર કપડા સુકાવી દીધા છે. જો કપડા સુકાવી દીધા છે, ઉપર મે ઝાડુ લગાવી દીધું છે, પોતું કરવાનું બાકી છે હજુ. અને એક બાલ્કનીમાં મેં ઝાડવાને પાણી પણ આપી દીધું છે, અને બીજી બાલ્કનીમાં હું જઉં છું ઝાડવાને પાણી આપવા માટે. તો અત્યારે તો નીચે જોર શોરોમાં કામ ચાલી રહ્યું છે. દેખો કેટલા સુંદર લાગે છે ને બધા. અત્યારે અમને ઝાડવાને પાણી આપી દઈએ, રોપાને, ઝાડવા તો નથી, નાના નાના રોપા છે, તો એમને પાણી આપી દઈએ. સૈયાજી તો અહીંયા અને સૈયાજી વડાપાઉં બનાવી રહ્યા છે, અને જિંકલ રોટલી બનાવે છે. જાજી બનાવવાની? ના ના, બા જેટલી, બા જેટલી ને. સારું, રોટલી વઘારી છે અને પૌવા પણ વઘારે છે. રોટલી ચાર પાંચ રોટલી કરો, બધી ગરમ કરી દો, થઈ ગયા. રેડી રેડી. તો જિંકલ રસોડાની ભાગદોડ જિંકલ સંભાળતી હોય છે ઓલવેઝ. જો અહીંયા કને નાસ્તો તૈયાર છે, પૌવા બનાવ્યા છે, પૌવા, અને સાથે છે વઘારેલી રોટલી, ટેસ્ટી ટેસ્ટી. તો અમે લોકો આ નાસ્તો કરવા બેસી ગયા છીએ. આજ નાસ્તામાં છે પૌવા ને વઘારેલી રોટલી, ને આ પિયુષભાઈ બેઠા છે. હેલો ગાઈસ. હેલો. આ પિયુષભાઈ એમ કહેતા હતા કે રાતના ખબર નહીં કેમ આ વીંટાઈને સૂઈ ગયો હતો, પાછળ કમર ને બધું પકડાઈ ગયું છે એમનું. તમને લાગે આ વીંટાઈને સૂઈ શકે એવો? નહીં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અંકલ પાછળ મમ્મી પણ કામ કરી રહ્યા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલુ રાખી દે તો મને અમુક દેખાતો નથી, દેખાય. વાત સાચી, પણ દૂધ ની અંદર ડૂબો તો થોડા લાગે ને, લાગે. એક વાર ટ્રાય કરજો તમે. આપણે દૂધમાં જ રાખવાના, પણ બહાર કઈ કાઢવાના છે. ગમે તેવું કીડું લગાવો, ગમે તે લગાવો, પણ જે ચહેરામાં જે કલર આવ્યો ને ભગવાન દીધો હોય કુદરતી, ઈ રહેવાનો છે. પછી તમે વસ્તુ મૂકી તો પાછી હતા ને એવાના થઈ જાય. લોકો ઇન્જેક્શન લે છે ખબર, વ્હાઇટનિંગ ના. મેં એવું સાંભળ્યું છે કે સેલિબ્રિટી બધા એને ઇન્જેક્શન લે છે વ્હાઇટનિંગ ને, સ્કિન વ્હાઇટનિંગ ને. એને ટ્રીટમેન્ટ એવી કરાવે કે એનાથી એમનો કલર નિખરે, ગોળો થાય. તમે એમ કહો છો ને કે કોલસો દૂધ માં નાખી દો કાળો કાળો રે, હું કહું ડુબોરી દઉં તો ધોળો રે. હા, અમુક એક્ટર્સ તો કેટલી કાળી હોય, મેકઅપ થી ધોળી રે ને, પછી પાછું મોઢું ધોળે તો કાળી થઈ જ થાય ને. તો ભાઈ એના કરતા એક સાદો સિમ્પલ નુકસો હોય ગામડાનું, પેલાના માણસો લગાવતા, ધોળી માટી આવતી ને એ
ગાય નું ગોબર બે મિક્સ કરીને લગાવી નાખે. અઠવાડો એ મહેનત કરે, સાત મે નવ મે દાડે તો ભૂળે ચકા ચક. તમે ટ્રાય કરો તો ગાય ને ઓલા ગોબર ની માટી લગાવો. હા પેલા નું મારું પેલું કરતા પેલા માં ખબર ની ભાઈ તમે કર્યું સંતા કઈ કરતી ભીત માં મન કેતી પાવડર લઈ તો કરો ભીત માં જો આમ કરી ના મૂર્તિ મો એમ ની પછાણ ની લગાડો છાણ નથી લગાડો. આ છાણ ની વાત કરે લેવા માણસ કેવો છે. ગાય નું ગોબર લગાવેલા પરિસ્થિતિ એટલી નબળી હતી ને તો એમ કે પાવડર ના ને ખર્ચા કરી શકે એવા નહોતા એમ. તો અમારા ફઈ સાસુ એને બા ને કહેતા ને બા પાવડર લઈ દો ને મમ્મી પાવડર લઈ લો. તો બા અમારે કે રજો દિવાલ માં પેલું કર્યું ને વ્હાઈટ સિમેન્ટ શું કેવાય ચૂનો કર્યો ને કે હાથ એમાં ઘસ એમ જો પાવડર આવશે એ ફેસ ઉપર લગાવ. તે લિટરલી સાચે એવું લગાવીને એવું રહેતા એમ પેલા જમાનામાં. હવે તો ના ચાલે ખબર હતી બેબી ની પ્રોડક્ટ અલગ કેવી હોય. કશું નહી, જે બધા નાતા હોય એને નવડાવતા અઠવાડિયે એક વાર તો નવડાવતા ઘસીને, બાકી એમને પાણી નાખી ને આવતું રહેવાનું. હવે તો બેબી ના મસ્ત મસાજ, એમને માલિશ કરવા માટેનું તેલ અલગ આવે, એમના વાળ માટે તેલ અલગ આવે, એમના સ્કીન માટે બધી અલગ અલગ પ્રોડક્ટ આવે. બોલો જમાનો છે. અમે નાના હતા ને સ્કૂલમાં ભણતા પ્રાથમિકમાં, તઈ અમને એને દર રવિવાર આવતો ને ત્યારે પકડી પકડીને નવડાવતા, બાકી પૂછાય ના કરતા પાણી થી નહીં લેતા સાબુ થી અમે રવિવાર નવડાવતા. મન કરે છે કઈક મને એને આ છોકરાઓ જોઉં તો મને ઈર્ષા આવે એમ થાય. આ લોકો કેવી મસ્ત લાઈફ જીવે. એક વખત મમ્મી પપ્પાને કીધું અને એ લોકો લઈ આપ્યું, કાં તો એક બે વખત જીદ કરીને મળી ગયું. અને હારું બધા અચરજ ની વાત એ છે કે છોકરો હોય કે છોકરી બાપાના ખંભા માથે માથા માથે ચડી નાચે. ભલે આપણે તો એટલા બીતા ને કે બાપાને પામાય ના જઈ શકતા. સાચું કે ખોટું? મમ્મી કરીને જ બધું કરતા. મમ્મી મને આમ કરો, મમ્મી મને ઓફ કરો, બાપાના નજીકે ના જઈ શકતા. હવે જે બાપુ બદલાઈ ગયા પણ પેલા એવા સ્ટ્રીક્ટ હતા એમ. ને હવે ના છોકરાઓ હારા બાપા માટે ફરવાઈશ કરે. મારા માટે આ લેતા આવો છો, મને આમ જોઈએ છે કે ના પૂરી થાય તો એકા લાપડ મારે ને એના ખંભા માથે ચડે ને એવું બધું કરે. જોઈને મને એમ થાય કે આ લોકો શું જવાનું આવી ગયું છે, આ લોકો કેવી જિંદગી માણેરા. ભગવાન મને પાછું પેલા નેનકડું કરી દો એમ મન થાય. પછી યાદ આવે કે આ લોકો કેટલું ભણવું પડે, વળી એમ થાય કે ના નથી નેનકડું નથી તો મને આ બધું ભણવું પડશે. મગજ કેવા થઈ જાય લોકો છોકરાઓને એટલું ભણ 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 અને એના સિવાય કોઈ લાઈફ નહીં એમની. અને આપણે જે લાઈફ જીવી હતી ને ભણ્યા સિવાય ની જે બધી જ લાઈફ એ મસ્ત હતી. આજકાલ ના છોકરાઓ ભણે છે પણ ગણતા નથી. હવે સાચું ભાઈ સાચું. પેલા પેલા કેવું હતું ખબર, આપણે ભણતા ને ત્યારે મા બાપ ને સાહેબો શિક્ષકો કમ્પ્લેન કરતા ઘરે, તો મા બાપ શું કેતા, મારો તમને જેટલો મારો એટલો. ને હવે લોકો પહેલથી ગયા સાહેબ હવે માર્યા છે તો તમને જેલમાં નાખી દેવું. હવે પેલા શું હતું ખબર, પેલા સ્કૂલ ની અંદર માસ્તર આવતા, હવે સ્કૂલ ની અંદર સર આવેલા. હા ફરક એટલો છે બસ. પેલા માસ્તર આવતા ને એટલે માં જેટલો પ્રેમ એટલો કરતા ને મારતા એટલું. હવે ના સર આવે ને એટલે સર આમ ઝુકાવીને આવે, એટલો ફરક પડી ગયો. ભા પિયુષ ભાઈ શિક્ષણ મંત્રી ને એટલું જ કહેવા માંગીશ કે માસ્ટર બનાવો સર ના બનાવો. હવે માસ્ટર ની જરૂર છે, સર ની જરૂર નથી. શું ડીપ માં વાત કરી ચુક્યા છે મારા સૈયાજી, બહુ ડીપ માં વાત કરી. પસંદ આવી, મને ગમ્યું. તમે જે અહીંયા આવીને જે બોલ્યા મને ગમ્યું. યોગ્ય છે તમે બોલ્યા, તમે જે બોલ્યા યોગ્ય છે. આઈ એગ્રી, મને ગમ્યું તમારું અહીંયા આવવું અને આ બોલવું મને ગમ્યું. તમે આ બોલ્યા મને પણ ગમ્યું, તમે પણ બોલ્યા મને પણ બહુ ગમ્યું. આ જબરદસ્ત વિડીયો ને યાર, શું શું વાયરલ થાય છે આજના જમાનામાં. જબરદસ્ત વિડીયો છે, પાણી જોયું. ચલો હવે નાસ્તો કરું, મને બહુ ટાઈમ થઈ ગયો. નાસ્તો કરું ફટાફટ તો હું મને દુકાને જવાનું છે જલ્દી. અભી પપ્પા ને મમ્મી પપ્પા ને તરેશ ને બધા આવી ગયા છે તો જમવાનું હેરી છે. હજી હજી આવે છે. જો જય સ્વામિનારાયણ. મજામાં એકદમ. તો એ જમવાનું હેરી તો બધા જમી લઈએ. ભાઈ ખાઈને વારું કરી લઈએ વાળું. તમે નાઈ તમને હેરી લઈ તેમ બાકી છે મારું કામ કરવાનું. ભલે
જમી લીધું છે, વાળું કરી લીધું છે, વાળું કરીને પછી અમે ફટાફટ કામ કરી, કામ કરીને પછી અમે વોકિંગ કરવા ગયા હતા. વોકિંગ કરીને પાછા આવ્યા છે તો ભૈલાને ફોન આવ્યો છે, તો જમાઈ ભૈલા સાથે વાત કરે છે અને અમે બેબુન બેઠી છીએ. તો આ સાઈડમાં બેઠી હતી બેબુન અને આ સાઈડમાં બે ભાઈ, જો બે ભાઈ વાત કરે છે અત્યારે અમારી યુટ્યુબની વાત. હા તો અત્યારે વાતો કરે છે, 11 છે, 11માં 5 મિનિટની કમી છે, તો આ બે વાતો કરે છે અત્યારે. ઓહ ત્યાંથી શરમ આવી ગઈ છે બહુ, મેરી ચીજા શરમાઈ ગઈ. હવે બે ભાઈ, હાલો આ બે ભાઈ સુઈ ગયા છે, પણ આપે સુઈ જાય પાલ. હા આપને જરૂર છે સુવાની, બહાર વાગવા આવ્યા છે. હા ચલો આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરી દઈએ, મળીશું અમે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.